जारे एने साथे कोई
પણ સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે મનની અંદર કેવા કેવા વિચારો આવે, કેટલી ગતિમાં આવે, એના પરિબળોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે કે એક માનવીનું વર્તન કેવું હોય છે. ધારો કે એક નાનું બાળક આપણે લઈએ કે જ્યારે એકાંતમાં હોય ત્યારે અચાનક કોઈ અપરિચિત વ્યક્તિની સામે આવી જાય ત્યારે એનું વર્તન કેવું હોય છે, એના સંદર્ભની અંદર આ મનોવિજ્ઞાનાત્મક અભિગમ એના એ વર્તનના સંદર્ભમાં એને સમજવાનો પ્રયાસ કરે છે. જો મનોવિશ્લેષણવાદી સિગ્મંડ ફ્રોઇડ જે અચેતન મનનો સિદ્ધાંત તેનો આપ્યો, અચેતન મનનો સિદ્ધાંત આપેલો. અચેતન મન એટલે શું? કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મન જે અર્ધજાગૃત અવસ્થા હોય અથવા સ્વપ્ન અવસ્થાની અંદર કે સુતેલી અવસ્થામાં હોય એને અચેતન મન કહેવાય. જો વાતની શક્તિને જવાબદાર ગણી છે મનોવિશ્લેષણવાદી અભિગમે એને વાતની શક્તિને જવાબદાર ગણી છે કે કોઈ પણ વ્યક્તિનું વર્તન જે છે એની વાતની શક્તિને જવાબદાર છે. એટલે સ્વાભાવિક રીતે આ અભિગમ છે એ વાતનિકવાદી અભિગમ ને સપોર્ટ કરે છે કે એના વાર્તનિકવાદી અભિગમને માન્ય ગણે છે. બીજું કે આ અભિગમ કેમ કહે છે કે જે તે વ્યક્તિનું વર્તન એના વારસા અને બાલ્યાવસ્થાના અનુભવને મહત્વનું ગણું, કે જે તે વ્યક્તિનું અચેતન મન અજાગૃત મન જે લો છો એ કોના આધારિત કે વારસો અને બાલ્યાવસ્થા આ બે વ્યક્તિના વર્તનને જ મહત્વ ગણું એવું મનોવિશ્લેષણવાદી અભિગમનું કહેવું છે કે એક વ્યક્તિનું વર્તન જે છે કાંઈ એના વારસા આધારિત હોય છે અથવા જ્યારે એ મોટો થાય છે ત્યારે એને જે બાલ્યાવસ્થાના અનુભવ થાય છે. કારણ કે નાનપણની અંદર આપણે એવું માની લઈએ કે જ્યારે એને દૂધ પીવડાવવામાં આવ્યું હોય ગરમ હોય અને એ ગરમ દૂધ જો એના જીભે અડી ગયું હોય તો ભવિષ્યની અંદર ક્યારે એ મોટો થશે અને એની સમક્ષ મને એવું કે શ્વાસ મૂકવામાં આવે તો એ શ્વાસને પણ ફૂંકી ફૂંકી પીવાનો પ્રયત્ન કરશે. કારણ શું? કે એને બાલ્યાવસ્થાની અંદર ગરમ દૂધનો અનુભવ થયો. આપણને ખબર દૂધ કેવું છે? સફેદ. અને શ્વાસ પણ કેવી છે? તો સફેદ. તો એને એવું લાગે છે કે એ વસ્તુ કદાચ ગરમ હોય તો એને પણ ક્યારેક ફૂંકી ફૂંકીને પીવાનો પ્રયત્ન કરે છે. જો વ્યક્તિના અચેતન મનને વર્તન માટે જવાબદાર ગણી અભ્યાસ પર ભાર મૂકો મનોવિશ્લેષણવાદી અભિગમે શું કર્યું કે વ્યક્તિના અચેતન મનને વર્તન માટે જવાબદાર ગણ્યું કે એક વ્યક્તિનું વર્તન જે છે એ કોને જવાબદાર છે? તો કે એનું અચેતન મન. અચેતન મન આપણે ખબર એવી કોને કહીએ કે જે સ્વપ્ન અવસ્થાની અંદર હોય એવા, તો એના વર્તન માટે અચેતન મન જવાબદાર છે એવું મનોવિજ્ઞાનાત્મક અભિગમ કહે છે. તો કે માનવીની સુખ મેળવવાની ઈચ્છા વ્યક્તિને ઈડીગો અને સુપર ઈગો મનના અર્ધ જાગૃત અર્ધ જાગૃત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે જે તે વ્યક્તિનું વર્તન કેવું છે એના ઉપર આવે કે માનવીની સુખ મેળવવાની ઈચ્છા કેટલી છે, સુખ મેળવવા માટે કેવા પ્રયત્નો કરે છે, એની ઈચ્છાઓ કેવી છે, એનો ઈગો અને અહમ જે સુપર ઈગો કહીએ આ કેવો છે, મનના જાગૃત અને અજાગૃત પાસાઓ એના વર્તન માટે કેટલા અંશે જવાબદાર છે એ એના વિકાસ ઉપર આધારિત છે. જે તે વ્યક્તિ વિકાસ કેવી રીતે કરી શકે તો કે એની સુખ મેળવવાની ઈચ્છા જેટલી હોય, હા આપણે એવું ઈચ્છા હતું કે ભવિષ્યની અંદર મારે સુખ પ્રાપ્ત કરવું છે, એની ઘણી બધી ઈચ્છાઓ હોય, એની અંદર ઈગો હોય, કેવા પ્રકારના ઈગો, તો એ ઈગો સુપર ઈગો નહીં, પછી મનના જાગૃત અને અજાગૃત પાસાઓ કેવા છે એ એના વિકાસ ઉપર આધારિત. જો અસાધારણ વર્તનના ઉપચારથી આ અભિગમ વિકસ્યો છે, મનોવિજ્ઞાનાત્મક અભિગમ છે એ શેના આધારિત વિકસ્યો? તો કે એના અસાધારણ વર્તનના ઉપચાર. ઉપચાર એટલે શું?
કે કોઈ પણ દર્દની દવા કરવી એટલે ઉપચાર કહેવાય. તો કે જે વ્યક્તિનું વર્તન અસાધારણ હોય અને એના અસાધારણ વર્તનને સાધારણ બનાવવા માટે જે પ્રયત્નો કરે છે મનોવૈજ્ઞાનિકો સલાહકારો, એ દરેક વ્યક્તિ જે એના અસાધારણ મનને સાધારણ બનાવવાનો પ્રયત્ન કરે છે એનાથી આ અભિગમનો વિકાસ થયો છે. કયા અભિગમનો? મનોવૈજ્ઞાનિક અભિગમ. અનિચ્છીય અને અજ્ઞાત પ્રેરણાથી વર્તે છે આ અભિગમ જે છે. શેનાથી વર્તે છે? તો કે અનિચ્છીય અને અજ્ઞાત પ્રેરણાથી. અનિચ્છીય છે કે એને કોઈ પણ વસ્તુની ઈચ્છા ન હોય. ધારો કે નિંદ દરમિયાન કોઈ પણ વસ્તુ બોલવી એટલે કે આપણે ભગવાનની ટીમો અજ્ઞાન, કોઈ પણ વસ્તુની જાણકારી ના હોય કે કોઈ પણ બાળક કોઈ પણ વર્તન કરતો હોય ત્યારે મારી આજુબાજુ કોઈ નથી. આ બે પ્રેરણાથી આ મનોવિજ્ઞાનાત્મક અભિગમ મુખ્ય હોય કે અનિચ્છીય અને અજ્ઞાત પ્રેરણાથી વર્તે છે વ્યક્તિ મનોવિજ્ઞાનાત્મક અભિગમથી. એને કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની આજુબાજુ હોય કે કોઈ પણ વસ્તુની ઈચ્છાઓ ના હોય ત્યારે મનોવિજ્ઞાનાત્મક અભિગમ વિકસતો નથી. જો મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે, જે મનોવિજ્ઞાનાત્મક અભિગમ છે એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મૂળભૂત જે ઈચ્છાઓ છે એને કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયત્ન કરે છે કે પોતે આ અભિગમને ગમે તે રીતે પૂરો કરવો, કે આ દરેક વસ્તુના પ્રયાસથી એ શક્ય બને છે. તો અહીંયા મનોવિજ્ઞાનાત્મક અભિગમ જે છે એ શેના આધારિત છે? કે મનોવિજ્ઞાનાત્મક અભિગમ એ અચેતન મન આધારિત છે. એનું વર્તન અજ્ઞાત હોય, ઈચ્છાઓ અનિચ્છાઓ કે કોઈ પણ અચેતન મનથી આ જે તે વ્યક્તિ પોતાનું વર્તન કરે અને આમાં બાલ્યાવસ્થા અને બાળકો એને મહત્વ ગણવામાં આવ્યું છે કે પછી વ્યક્તિનું અચેતન મન છે એ જ વ્યક્તિના વર્તન માટે જવાબદાર છે. આનો રચનાકાર સિગમંડ ફ્રોઇડ છે. આ સૌથી વધારે એના અજ્ઞાન પાસાઓ પર ભાર મૂકવામાં આવે છે. પછી જે પાંચમો પ્રકાર છે માનવતાવાદી અભિગમ, અને છઠ્ઠો સામાજિક સાંસ્કૃતિક અભિગમ. આ બે અભિગમની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર